ચીપકુ આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે વિશ્વ લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વિશ્વ લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટભાઈ વિમાણીની આગેવાનીમાં યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને વૃક્ષારોપણ કરે અને વૃક્ષોનું જતન કરે તેવો છે. આ કાર્યક્રમમાં રાજકીય વિશ્લેષક હિરેન કોટક, પર્યાવરણ પ્રેમી અલ્પેશ ગોવાણી, જય ઠક્કર, યજ્ઞેશ જોશી તથા નિલેશ ઠક્કર પણ જોડાયા હતા. એક વૃક્ષને ચીપકી અને લોકોને પર્યાવરણ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની અમે માટે મોટિવેટ કર્યા છે અને સાથે સાથે અમે અત્યારે એક વૃક્ષારોપણ કરી પણ રહ્યા છીએ અને આ વૃક્ષારોપણ દ્વારા અમે દરેક દેશ અને દુનિયામાં વસતા દરેક પર્યાવરણ પ્રેમી મિત્રોને વિનંતી કરીએ છીએ કે આપ સૌ એક વૃક્ષ વાવો. જો આપ સૌ એક વૃક્ષ વાવશો તો 2030 સુધી જે આપણે ગ્રીનર મધર પ્લેનેટ બનાવવાનો આપણો ટાર્ગેટ છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીનો એઝ વેલ એઝ પેરિસ ક્લાઇમેટ સમિટનો, એ સર્વેને આપણે મીટ કરી શકીશું અને આપણે દેશ અને દુનિયાને લીલીછમ આપણી ધરતી માતાને બનાવી શકીશું. નમસ્કાર. આજે સુંદરલાલ બહુગુણાનો જન્મદિવસ છે. સુંદરલાલ બહુગુણા એટલે ચીપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વના સૌથી મોટા પર્યાવરણવિદ, જેમણે અનેક પર્યાવરણવિદોને પણ ખૂબ જ પ્રેરણા આપેલી છે. એમણે હિમાચલ પ્રદેશમાં 50,000 કિલોમીટરનો ભગપાળા પ્રવાસ કરી અને આદિવાસીઓ માટે એમના ગામો, જંગલો અને પ્રાકૃતિક સંપદાને બચાવવાનું બહુ જ મોટું કાર્ય કરેલું. એમના કાર્ય માટે એમને પદ્મશ્રી અને પદ્મવિભૂષણ એમ બંને પુરસ્કારોથી નવાજવામાં આવેલા. ભારત સરકાર દ્વારા એમની એક ખાસ નોંધ લેવામાં આવી, જેના કારણે આજે પણ શ્રી સુંદરલાલ બહુગુણાને પર્યાવરણ માટે કામ કરતા સૌથી મોટા વ્યક્તિ તરીકે